આ તમે શું બોલી રહ્યા છો? મને કઈ જ નથી સમજાતું. તમે મને શોધી રહ્યા છો પણ શું કામ? મને તો એ પણ નથી ખબર કે તમે કોણ છો, પણ હું જાણું છું કે તું કોણ છે રાધા. હું અને મારા મમ્મી તને આ સત્ય કહેવા માટે કેટલા દિવસોથી શોધી રહ્યા હતા, પણ અહીં આ રીતે તું મને મળી જઈશ એ મેં સપને પણ નહોતું વિચાર્યું. ઘણી વાર સવાલ અને જવાબ આપણને એક જ જગ્યા ઉપરથી મળી જતા હોય છે, જે ખરેખર આજે સાબિત થયું છે. જે પ્રશ્ન મને અને મારા મમ્મીને આટલા સમયથી હેરાન કરી રહ્યો હતો એનો જવાબ મને આ રીતે મળી જશે એ મેં સપને પણ વિચાર્યું નહોતું. મેડમ, મને ખરેખર કઈ જ નથી સમજાઈ રહ્યું. શેના સવાલો, કયા જવાબો? મને કઈ જ નથી સમજાઈ રહ્યું. હમણાં તે કહ્યું ને, તું અનાથ છે, તારું કોઈ નથી, બરાબર? અને ભગવાને હમણાં જ સાબિત કર્યું કે તું અનાથ નથી. તારે તારા મમ્મી પપ્પાને શોધવાની જરૂર નથી. તું એકદમ સાચી જગ્યા ઉપર છે. તું આવીને ત્યાં જ પહોંચી છે જ્યાં તારે પહોંચવાનું હતું. તમારો કહેવાનો અર્થ શું છે? હું કેમ મારા મમ્મી પપ્પાને ના શોધું? તમે આ બધું શું બોલી રહ્યા છો? જે આપણી નજર સામે છે એને આપણે શું કામ શોધવાના હોય? એટલે તું હજુ પણ નથી સમજી કે હું તને શું કહેવા માંગુ છું. રાધા, તારું જ ઘર છે. તું આજ ઘરની દીકરી છે રાધા. તું જ રશ્મિ અને રાજેશની એકમાત્ર દીકરી છે. એમણે જેને જન્મ આપ્યો છે એ તો જ છે. તું માત્ર રાધા નથી, તો રાધા રાજેશ પારેખ છે. ના મેડમ, તમારી કોઈ ભૂલ થતી લાગે છે. આ વાતને કોઈ હાથ પગ જ નથી. આ ઘર મારું કેવી રીતે હોઈ શકે? હું આ ઘરની દીકરી કેવી રીતે હોઈ શકું? મને લાગે છે નક્કી તમારી કોઈ ગેરસમજ થઈ રહી છે. આમાં ગેરસમજણ જેવું કંઈ જ નથી. આ તારું જ ઘર છે. રશ્મિબેન અને રાજેશભાઈ તારા સગા મા બાપ છે, અને આ જ હકીકત છે રાધા. એ બંને જ છે જેમણે તને જન્મ આપ્યો છે. એમાં કોઈ ગેરસમજ નથી. જુઓ, તમારે જે વિષય પર વાત કરવી હોય એ તમે હવે રાજેશ અંકલ સાથે વાત કરજો, અને તમારે કોઈ પણ મદદની જરૂર હોય તો તમે પ્લીઝ અંકલ સાથે વાત કરજો. તમે આવી ગાંડા જેવી વાતો મારી સાથે ના કરશો. તમે જઈ શકો છો. ના રાધા, હું તને ગમે તે કહીશ, પણ હું તને જૂઠું તો નહીં જ કહું. આજે હું ફક્ત અહીંયા મારી મમ્મી માટે થઈને તારી સાચી હકીકત કહેવા આવી હતી, અને મને નહોતી ખબર કે તું મને અહીં જ મળી જઈશ. એવો મને જરાય અંદાજો નહોતો. અને કૃષ્ણએ ગીતામાં અર્જુનને કહ્યું છે ને કે તું કર્મ કરતો જા, ફળની આશા નહીં રાખ. મને લાગે છે કે આજે મને મારા કર્મોનું ફળ મળી ગયું છે. અરે મેડમ, મારો એમની સાથે કોઈ સંબંધ જ નથી. હું જે રસ્તા પર પડી હતી એ લોકો ત્યાંથી મને અહીંયા લઈ આવ્યા, મને ખાવાનું અને આશ્રય આપ્યું. બસ, આના સિવાય મારો કોઈ જ સંબંધ નથી. હું ક્યાં અને એ લોકો ક્યાં? એક મિનિટ, હું મમ્મીને હમણાં જ વિડીયો કોલ કરું છું. બેસ. શું થયું બેટા? મમ્મી, રાધા મળી ગઈ છે. ક્યાં છે? મારી સામે જ બેઠી છે. એક્ચ્યુઅલી એવું થયું ને, હે ભગવાન, ગાંડી છોકરી, તારા જ ઘરમાં એ લોકો તને શું ખાવાનું આપવાના છે? આ બધું જ તારું છે. તું આટલા વર્ષોથી અજાણા લોકોની વચ્ચે મોટી થઈ છે. આ ભાગ્યની રમત છે રાધા.
ના, તમે કઈ પણ કહેશો એવું નહીં માની લઉં. મારા જેવી ગરીબ છોકરી આટલા મોટા ઘરની દીકરી કેવી રીતે હોઈ શકે? હા, પોસિબલ જ નથી. કિયારા મેડમ જ આ ઘરના દીકરી છે, એ રાણી છે. હું નહીં, મારા આ ઘર સાથે કોઈ જ સંબંધ નથી. તમે જેટલું ચાહો પણ સત્ય પોતાનો રસ્તો શોધી જ લે છે. એને કોઈ બદલી શકતું નથી. આ ઘરની મિલકતમાં કિયારાનો કોઈ ભાગ નથી. તું અને એ જ્યારે જન્મ્યા હતા ત્યારે બદલાઈ ગયા હતા. હું 23 વર્ષ સુધી કોમામાં જ હતી. આટલા વર્ષોમાં મારા મગજમાં તું અને કિયારા જ હતા. તાજેતરમાં હું જ્યારે ભાનમાં આવી ત્યારે મેં નક્કી કરી લીધું કે હું તારા અને કિયારાના ઘર સુધી આવીશ. અને એની માટે મેં ઘણા પ્રયત્ન કર્યા. મેં ઘણી જગ્યા તમને શોધ્યા અને આખરમાં હું કિયારાને મળી. તને ના શોધી શકી. અને આજે શિખા રશ્મિ અને રાજેશને મળશે અને કદાચ મારી વાતો પર વિશ્વાસ કરશે. અને કદાચ એ લોકો મારી વાતો પર વિશ્વાસ કરશે. અને પછી જ હું તને શોધી શકીશ. અને એ જ ભરોસા સાથે મેં શિખાને અહીંયા મોકલી. પણ વિધિનું વિધાન તો જો તું જ મને અહીંયા મળી ગઈ. હું તને શું કહું મને સમજાતું નથી રાધા. 23 વર્ષ પછી હું કોમામાંથી બહાર આવી. આ કોઈ ચમત્કાર જ છે. આ દુનિયામાં ભગવાન છે રાધા, ખરેખર અહીંયા જ છે. જો એ ના હોત તો આટલો મોટો ચમત્કાર શક્ય જ નહોતો. ફરી એક વાત હું કહું છું રાધા, તું અનાથ નથી. તું તારા જ મમ્મી પપ્પા સાથે રહી રહી છે. તું રસ્તા પર પડેલી નથી. તું તારા ઘરમાં જ રહે છે. આ ઘરમાં રહેતા લોકો પણ તારા પોતાના જ છે રાધા. હું જૂઠું નથી બોલી રહી. ઠીક છે પંડિતજી, તમે કહેશો એ રીતે જ બધું કરશું. સોરી, હું આ સમયે ફોન કરીને તમને તકલીફ આપી રહી છું. કાલે હું તમને ફરીથી ફોન કરીશ. શું તૈયારીઓ કરવાની છે, કેવી રીતે બધું કરવાનું છે તમે મને કહેજો. ઠીક છે, જય શ્રી કૃષ્ણ. શું કહ્યું પંડિતજીએ? પરમ દિવસે એક સારું મુહૂર્ત છે અને શુક્રવારનો દિવસ પણ સારો છે. તમને શુક્રવાર ચાલશે? તો શું છે કે થોડો સમય પણ મળી જાય અને બહુ ઉતાવળ પણ ન કરવી પડે. હવે છોકરા છોકરી માની ગયા છે તો આપણે ડરવાનું શું કામ? ઠીક છે, હવે આપણે એમને પણ જણાવી દઈએ. એ લોકો શું નક્કી કરે છે એ હિસાબે આપણે આગળ વધીએ. આખરે બંને છોકરાઓ ખુશ થવા જોઈએ. ભવિષ્યમાં એમણે તો સાથે રહેવાનો છે. એ લોકો જે નક્કી કરે એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ એવું મારું માનવું છે. સાંભળો, આપણે કિયારાને જુઓ કેટલી ખુશ દેખાઈ રહી છે. થઈ ગઈ તમારી વાતો? ક્રિશ, હું તને પૂછું છું, તમારી વાતો થઈ ગઈ? અરે, મને ખબર જ નહોતી કે મારા દીકરાને શર્માતા પણ આવડે છે. અમારી દીકરી પણ જુઓ કેટલી શરમાઈ રહી છે. સફેદ દૂધ જેવા સુંદર મેમ મારા, હવે જુઓ તો ખરી કશ્મીરી સફરજન જેવા કેવા લાલ દેખાઈ રહ્યા છે.